મિત્રો, શું તમે જાણો છો કે અગત્ય નામનું વૃક્ષ માથાનો દુખાવો, પેટમાં દુખાવો તથા આંખની બીમારીઓ માટે ખૂબ જ ઉપયોગી છે? અગત્યના બીજ, ફૂલો, પાંદડા, તેનો રસ, મૂળ, દરેકનો ઉપયોગ આયુર્વેદમાં થાય છે. મિત્રો, અગત્યમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ, બી અને વિટામિન સી વગેરે પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તે અનેક રોગો માટે આપણે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો જાણીએ આપણે કે કયા રોગોમાં અગથિયાનો લાભ લઈ શકાય છે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તેની પહેલાં, હજુ સુધી પણ આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો તથા અમારા અપડેટ્સ આપણા સુધી પહોંચતા રહીએ એટલા માટે બેલ આઇકન પ્રેસ કરો. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેકને શરદી અને ખાંસીની ફરિયાદ રહેતી હોય છે. મિત્રો, અગથિયાના મૂળ અને તેના પાંદડાના ઉકાળામાં મધ ભેળવીને તેનું સેવન કરવાથી શરદી અને ખાંસી જેવી સમસ્યાઓથી રાહત થાય છે. જો તમે કામના તણાવવાળા જીવનના કારણે માથાનો દુખાવો અનુભવી રહ્યા છો તો અગત્ય ઘરેલું ઉપાય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેવી રીતના તેને જાણીએ તો, માથાનો દુખાવો થતો હોય તો અગથિયાના પાંદડાઓ અથવા તો ફૂલોના રસના 2-3 ટીપા લઈ અને માથાની વિરુદ્ધ બાજુના નાકમાં નાખવાથી આધા શીશીમાં ફાયદો થાય છે અને તેના ઉપયોગથી કોઈ પણ વ્યક્તિને માથાનો દુખાવો અને નાકમાં દુખાવો થતો હોય તો તેમાં પણ રાહત મળે છે. મિત્રો, આંખને લગતા રોગોમાં જેમ કે આંખની સામાન્ય પીડા, રાતનું અંધત્વ, આંખની લાલાશ વગેરેમાં આ તમામ પ્રકારની સમસ્યાઓમાં અગથિયાના ઘરેલુ ઉપચાર ખૂબ જ ઉપયોગી નીવડે છે. અગથિયાના 250 ગ્રામ જેટલા પાંદ એકઠા કરીને તેને પીસીને તેને 1 કિલો ઘીમાં મિક્સ કરીને સારી રીતના તેને ઉકાળી લેવું જોઈએ. આનું સેવન કરવાથી આંખના રોગોમાં રાહત મળે છે. મિત્રો, મોટાભાગે મસાલેદાર ખોરાક અથવા તો બહારના ખોરાક ખાવાથી પેટમાં પણ આપણે ઘણી વખત દુખાવો થતો હોય છે. ત્યારે અગથિયાની છાલ 5-10 ગ્રામ જેટલી લઈ અને તેનો ઉકાળો બનાવી 20-30 મિલીલીટર ઉકાળામાં થોડું સિંધો મીઠું નાખો અને 2 લવિંગ લેવો અથવા તો હિંગ પણ તમે નાખી શકો છો. સવાર સાંજ તેનું સેવન કરો. આ પીવાથી ઝાડા અને પેટના દુખાવામાં ખૂબ જ રાહત મળે છે. મિત્રો, ત્યારબાદ મોટે ભાગે સાંધાના દુખાવાની સમસ્યા પણ વૃદ્ધાવસ્થા દરમિયાન થતી હોય છે. આ દરમિયાન અગથિયાનું સેવન કરવાથી તેમાં પણ રાહત મળે છે. મિત્રો, ત્યારબાદ અગથિયાના મૂળ અને ધતુરાના મૂળ બંનેને સરખા ભાગે પીસીને તેને દુખાવાવાળા ભાગ ઉપર બાંધવા જોઈએ. તેનાથી સાંધામાં દુખાવો અથવા તો પીડા થતી હોય, સોજો હોય તો તે તમામમાં ખૂબ જ રાહત મળે છે. મિત્રો, આજના પ્રદૂષણયુક્ત વાતાવરણમાં ચામડીના રોગોનું પણ જોખમ વધી રહ્યું છે. દરેક વ્યક્તિ ત્વચા સંબંધી કેટલીક સમસ્યાઓ જેવી કે ખંજવાળ, ખરજવું, ધાધર વગેરેથી પીડાતો હોય છે. તો જેમાં અગથિયાના ફૂલ 100 ગ્રામ જેટલા લેવા અને તેનો પાવડર બનાવવો. આ પાવડરને 1 લિટર દૂધમાં નાખીને દૂધનું દહીં બનાવવું. બીજા જ દિવસે દહીંમાંથી માખણ કાઢીને ચામડી પર તેનું માલિશ કરો. આ માલિશ કરવાથી આપણે જે બતાવેલા રોગો છે તેની સામે લડવામાં ફાયદો થાય છે. મિત્રો, ઋતુ બદલવાને કારણે તાવ અથવા તો કોઈ ચેપને કારણે તાવ આવ્યો હોય તો અગથિયાનો ઉપયોગ ખૂબ જ તેમાં પણ ફાયદાકારક નીવડે છે. 2-3 ચમચી અગથિયાના પાંદડા લઈ અને તેને પીસી લો અને તેમાંથી રસ કાઢી લો. આ 1/2 ચમચી જેટલો રસ મેળવીને તેમાં મધ મિક્સ કરવું. આનું મિશ્રણ કરીને સવાર સાંજ તેનું સેવન કરવું જોઈએ. તો તાવમાં તમને ખૂબ જ રાહત થાય છે. જો વાના લક્ષણો હોય તો દૂર કરવા માટે અગથિયો ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, ગૌમૂત્ર સાથે અગથિયાના પાનને કાળા મરીના પાવડરની બરાબર સંભાગે લઈ અને તેને પીસી લો અને
વાળા દર્દીને તે શૃંગારવાથી તેમાં રાહત થાય છે. જો બાળક નાનું હોય તો પછી અગથિયાના બે પાંદડાનો રસ અને તેમાં રસથી અડધા ભાગના કાળા મરી નાખીને બાળકને શૃંગારવાથી વા શાંત થાય છે. મિત્રો, ઘણીવાર વૃદ્ધાવસ્થામાં પણ યાદશક્તિ નબળી થવાની સમસ્યા રહેતી હોય છે, તો આવા સમયે યાદશક્તિ વધારવામાં અગથિયો ખૂબ જ ઉપયોગી આપણે બની જાય છે. એનો પ્રયોગ આપણે જોઈએ તો થોડા દિવસો સુધી સવારે ગાયના 250 મિલીલીટર દૂધમાં 1-2 ગ્રામ અગથિયાનો પાવડર પીવાથી યાદશક્તિમાં પણ રાહત થાય છે અને ફાયદો થાય છે, યાદશક્તિ વધે છે. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે અમારો આ વિડીયો આપને પસંદ પડ્યો હશે. જો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર પણ તમે કરી શકો છો. આવા ને આવા વિડીયો અમે અવારનવાર મૂકતા રહીએ છીએ, એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારી નોટિફિકેશન પણ આપને સૌથી પ્રથમ મળતી રહે. મિત્રો, ફરીથી મળતા રહેશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.